સંતુલન રચાતું હોય આ આપણા માટે જેડબલી નીટ અને અન્ય કોમ્પિટિટિવ એક્ઝામ જે છે એની અંદર અતિ મહત્વના ટોપિકો જે છે એમાંના ટોપિક હવે શરૂ થઈ રહ્યા છે। અહીંયા આપણે ઘણા બધા સૂત્રોની તારવણી પણ કરવાની થશે, એસિડ બેઝ અને અન્ય સિદ્ધાંતો જે છે ફોર દ્રાવણો વિશે પણ ચર્ચા કરવાની આવશે, અન્ય કેટલીક ઘટનાઓની પણ અહીંયા સમજૂતી મેળવવાની થશે। એટલે આ પાર્ટ છે એ અતિ મહત્વનો છે। આપણે આખા સંતુલન જે છે એમાં બે પાર્ટ પાડી શકીએ, એમાંનો એક આખો પાર્ટ છે આ આઈનીય સંતુલન। તો આવો સરસ મજાનો ટોપિક જે છે એ હવેથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છે। એટલે હવેથી આ પ્રકારનો પાઠ જ સમજી લ્યો કે ચાલુ થઈ છે એમ સમજવાનું છે। એનું નામ છે આપણે આઈનીય સંતુલન। તો દ્રાવણોમાં થતું આઈનીય સંતુલન એની પહેલા શરૂઆતમાં આપણે સમજૂતી લઈએ, એવી સંતુલિત રાસાયણિક પ્રક્રિયા કે જેમાં માત્ર આયનોનો જ સમાવેશ થતો હોય એને આઈનીય સંતુલન કહેવામાં આવે છે। દાખલા તરીકે અગાઉ આપણે આ ઉદાહરણ તમને ખ્યાલ હોય તો સાંદ્રતાની અસર દરમિયાન સમજી ગયા હતા કે Fe+3 એની થાયોસાયનાઇડ હારે પ્રક્રિયા કરતા હતા એટલે એનો સંકીર્ણ બનતો હતો જે લોહી જેવા લાલ રંગ ધરાવતો હતો, અને સાંદ્રતાના આધારે આપણે આ ઉદાહરણ સમજેલું હતું। અહીંયા આપણે આ ઉદાહરણ એટલા માટે લીધું છે કે અહીંયા આ બધા આયન સ્વરૂપ ઘટકો છે અને જે આયનીય સ્વરૂપ ઘટકો વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય એને આપણે આયનીય સંતુલન કહીએ છીએ। એટલે અહીંયા આપણે આયનીય સંતુલનમાં આ ઉદાહરણ લીધેલું છે। હવે બરોબર ધ્યાન રાખજો મિત્રો, માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે ઘટકોને વિદ્યુતના વહનના આધારે બે વિભાગમાં વિભાજિત કરેલા હતા। જેમ કે આપણો સામાન્ય અનુભવ એવો કહીએ કે આપણે ખાંડનું દ્રાવણ બનાવીએ એટલે કે પાણીની અંદર ખાંડ નાખીએ એટલે ખાંડનું જલીય દ્રાવણ કહેવાય, પણ એ દ્રાવણ વિદ્યુતનું વહન કરશે નહીં એટલે કે એમાંથી વિદ્યુત પસાર થવા દેશે નહીં, અથવા અતિ માઇનોર જથ્થો જે છે એમાંથી પસાર થતો એમ સમજવાનું, એટલે આપણે એવું જ બોલશું કે વિદ્યુતનું વહન કરતા નથી। એની જગ્યાએ જો આપણે NaCl જે છે એને પાણીમાં ઉમેરીએ અને પછી એમાંથી વિદ્યુત પસાર કરીએ તો એ વિદ્યુતનું વહન કરશે। એનું એટલું જ કારણ છે કે ખાંડનું પાણીમાં વિયોજન થતું નથી, અથવા તો સાદી ભાષામાં કહીએ તો વિયોજન થવું એટલે અહીંયા આયનીકરણ એનું થતું નથી। ક્યારે એવું ન બને કે ખાંડ એટલે આપણે સુક્રોઝ કહીએ C12H22O11 તો એના બધા જ ઘટકોથી અલગ પડીએ, એવું શક્ય બને નહીં। ખાંડના દ્રાવણમાં ખાંડના અણુઓનો સમાવેશ થાય નહીં કે આયનનો। જ્યારે NaCl નું જલીય દ્રાવણ લઈએ તો NaCl જે છે એમાં Na+ અને Cl- આયનો મુક્ત થતા હોવાના કારણે થઈ અને NaCl વિદ્યુતનું વહન કરે છે। કોઈ પણ દ્રાવણમાં યાદ રાખજો મિત્રો, કોઈ પણ દ્રાવણમાં વિદ્યુતનું વહન કરવા માટે આયન જવાબદાર છે। જો એની અંદર આયન હોય તો એ વિદ્યુતનું વહન કરે, જો આયન ન હોય તો વિદ્યુતનું વહન કરે નહીં, એટલા માટે તેને કીધું। હા, બીજું, જેમ આયનની સાંદ્રતા તમે વધારતા જશો એમ વિદ્યુતનું વહન વધતું જશે। તો હવે આપણે મેઇન મુદ્દા ઉપર આવીએ કે ભાઈ માઇકલ ફેરાડેએ બે પ્રકારના ઘટકો સમજાવ્યા, એકને નામ આપ્યું વિદ્યુત વિભાજ્ય અને બીજાને નામ આપ્યું વિદ્યુત અવિભાજ્ય। બહુ સિમ્પલ ટર્મ્સ છે, વિદ્યુત વિભાજ્ય અને વિદ્યુત અવિભાજ્ય। ટૂંકમાં જે ઘટકનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે એને વિદ્યુત વિભાજ્ય કહેવાય। દાખલા તરીકે NaCl તો એનું જલીય દ્રાવણ છે, વિદ્યુતનું શું કરશે વહન, તો જે ઘટક જે છે એ વિદ્યુતનું વહન કરી શકે એટલે જેનું જલીય દ્રાવણ એને આપણે શું બોલ્યા, વિદ્યુત વિભાજ્ય। એ જ રીતના જે પદાર્થનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન ન કરે એ પદાર્થને શું બોલવામાં આવે, વિદ્યુત અવિભાજ્ય। દાખલા તરીકે ખાંડનું જલીય દ્રાવણ। ત્યારબાદ વિદ્યુતનું વહન ક્ષમતાના આધારે ફરીથી પાછા વિદ્યુત વિભાજ્યના બે પ્રકાર પાડી શકાય, એમાં વિદ્યુત વિભાજ્યના બે પ્રકારમાં પહેલો પ્રકાર પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને બીજો
નિર્બળ વિદ્યુત વિભાજ્ય, બરાબર શબ્દ સમજો, પ્રબળ વિદ્યુત વિભાજ્ય, જે પદાર્થને પાણીમાં ઉમેરવાથી એનું સંપૂર્ણ આયનીકરણ થાય, એટલે પૂરેપૂરું લગભગ 100% કહી શકાય, પરફેક્ટલી આપણે 100% નથી બોલી શકતા, એટલે શબ્દ બોલ્યા લગભગ 100%, એટલે કે સંપૂર્ણ વિયોજન થતું હોય એવા ઘટકો જે છે એને આપણે બોલીએ છીએ પ્રબળ વિદ્યુત વિભાજ્ય. શું બોલીએ છીએ? પ્રબળ વિદ્યુત વિભાજ્ય. દાખલા તરીકે NaCl નું જલીય દ્રાવણ, તો ભાઈ NaCl નું જલીય દ્રાવણ જે છે એમાં NaCl ને જેવો પાણીમાં નાખો એટલે Na+ અને Cl- એનું લગભગ 100% જેટલું આયનીકરણ થાય અને પૂરતા પ્રમાણમાં NaCl વિયોજિત થાય, એટલે અવિયોજિત NaCl વધે નહીં, પણ દ્રાવણમાં Na+ અને Cl- આયનો જે છે એ વધુમાં વધુ પ્રમાણમાં તમને જોવા મળશે. આવા જલીય દ્રાવણ વિદ્યુતનું સારા એવા પ્રમાણમાં વહન કરી શકે, માટેના નામ આપ્યું છે આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય. એની જગ્યાએ બીજો શબ્દ આવ્યો નિર્બળ વિદ્યુત વિભાજ્ય. ભાઈ આ વિદ્યુતનું વહન તો કરશે પણ પ્રબળ જેટલું નહીં, એટલે અલ્પ માત્રામાં વિદ્યુતનું વહન કરે, એટલે અહીંયા આયનીકરણ થાય છે પણ અતિ સૂક્ષ્મ માત્રામાં, 5% કરતા પણ ઓછું. તો જે પદાર્થને પાણીમાં ઓગાળ થયા તેનું અપૂર્ણ આયનીકરણ થાય, એટલે કે એમાં બે ઘટક હોય, અવિયોજિત જથ્થો પણ હોય અને વિયોજિત આયનો પણ હોય, આયન અને પદાર્થ બંને જે છે એ દ્રાવણમાં જોવા મળે, બસ આ જ આપણા માટે ઉપયોગી છે. આના આધારે જ આપણે બધા સંતુલન સમજવાના છે, કેમ કે સંતુલન સ્થાપવા માટે સંતુલન સમયે પ્રક્રિયક અને નિપજ, એટલે કે અહીંયા પદાર્થ અને આયન બંને જરૂરી છે, તો આપણા માટે આ કામના છે અતિ મહત્વના. તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય કોને કીધા? કે જેનું અપૂર્ણ આયનીકરણ થાય, સંપૂર્ણ વિયોજન થાય નહીં. દાખલા તરીકે એસિટિક એસિડ, એનું જલીય દ્રાવણ, તો એમાં એસિટેટ આયન અને H+ આયન જે છે આ બંને ઘટકો જે છે એ અલ્પ માત્રામાં ઉત્પન્ન થાય, એટલે પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન નહીં થાય, એટલે જ કીધું કે આપણે લગભગ 5% આડેગાડે એનું શું થાય? આયનીકરણ થાય. નિર્બળ વિદ્યુત વિભાજ્ય કે જે અવિયોજિત ઘટક અને આયનો બંને ધરાવતા હોવાથી તેમના વચ્ચે શું સ્થપાય છે? સંતુલન, નહીં કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય. એટલે યાદ રાખજો મિત્રો, NaCl નું જલીય દ્રાવણ લીધું હોય તો એમાં કોઈ આયની સંતુલન ન સ્થપાય, પણ એસિટિક એસિડ નું જલીય દ્રાવણ લીધું હોય તો એમાં 100% આ સંતુલન સ્થપાય છે. એટલે ધ્યાનમાં રાખવું આપણા માટે અતિ મહત્વના, એટલે કે સંતુલનની પરિભાષામાં જોવા જાવ તો મહત્વનું કોણ છે? નિર્બળ વિદ્યુત વિભાજ્ય. વિદ્યુત વિભાજ્ય તો હોય જોઈએ, પણ કેવા હોવા જોઈએ? નિર્બળ. તો એના આધારે આપણે આ સમજૂતી આપેલી છે. આવા ઘટકો કોણ? તો કે ભાઈ એસિડ, બેઝ, ક્ષાર, એ બધામાં જે નિર્બળ વિદ્યુત વિભાજ્ય ઘટકો છે એ આયનીય સંતુલન માટે અતિ મહત્વના છે. એટલે હવે પછીના આપણા ટોપિક કોણ રહેશે? એસિડ, બેઝ, ક્ષાર, એના વિશે આપણે સમજૂતી મેળવવાની છે, પણ એમાં કોણ? નિર્બળ વિદ્યુત વિભાજ્ય. કોણ? નિર્બળ વિદ્યુત વિભાજ્ય. એસિડ, બેઝ અને ક્ષાર. તો એસિડ, બેઝ અને ક્ષાર એમાં પહેલા શરૂઆતમાં એસિડ, બેઝ અને ક્ષારની કેટલીક સામાન્ય લાક્ષણિકતાઓ જે છે એના વિશે, એના ઉદાહરણો જે છે ઉપયોગિતાના સંદર્ભમાં વાત કરી છે, એટલે મોટા ભાગે આમ તમે જોવા જાવ તો આના અંદરથી MCQ અથવા શોર્ટ ક્વેશ્ચન ટાઈપના પ્રશ્નો નીકળે ને એ પ્રકારનું માહિતી સભર લખાણ છે શરૂઆતમાં આપેલું છે. તો એસિડ, બેઝ અને ક્ષાર, તમે જાણો છો એ પ્રમાણે કે આપણા શરીરમાં HCl જે જઠર અથવા હોજરી કહે કે જેની અંદર પાચક રસ સ્વરૂપે એ સ્ત્રાવ થતો હોય, પ્રતિદિન 1.2 થી 1.5 લિટર જેટલો એ સ્ત્રાવ થતો હોય, એટલે સારા એવા પ્રમાણમાં આપણા શરીરની અંદર એનો સ્ત્રાવ થાય છે. આ જ રીતે એસિટિક એસિડ કે જેને આપણે સરકો અથવા વિનેગર કહીએ છીએ કે જે પ્રિઝર્વેટિવ તરીકે વર્તે, પ્રિઝર્વેટિવ એટલે ખોરાકને લાંબો સમય સુધી સાચવી રાખવા માટે, ખાસ કરીને અથાણા છે, સોસ છે, એવી બધી વસ્તુઓને પ્રિઝર્વ કરવા માટે થાય, અને એસિટિક એસિડ એટલે કે સરકો અથવા વિનેગર જે છે એનો ઉપયોગ કરવામાં આવે. મિત્રો તમે ચાઇનીઝ ખાવા જાઓ ત્યારે ચાઇનીઝની અંદર પણ ઘણી વાર ઓલી તમને નાનકડી ડબ્બી આપે કે જેની અંદર ટૂંકમાં લિક્વિડ ફોર્મમાં વિનેગર અથવા સરકો જેને આપણે એસિટિક એસિડ કહીએ છીએ એનો ઉપયોગ કરી શકાય, એટલે આ ખાદ્ય પદાર્થ તરીકે આપણે ઉપયોગમાં લઈ શકાય એવો એસિડ છે. આ ઉપરાંત લીંબુ અને નારંગી કે જેની અંદર સાઇટ્રિક એસિડ અને એસ્કોર્બિક એસિડ, એટલે લીંબુ અને નારંગીનો જ્યુસ એટલે કે ટૂંકમાં એનો રસ જે છે એની અંદર આવા એસિડો રહેલા હોય છે. આ ઉપરાંત આંબલીની અંદર
ટાર્ટ્રિક એસિડ રહેલો હોય તો તમે જુઓ જે બધા ખાટા પદાર્થો જે છે એ બધા એસિડ્સ ના બનેલા હોય એમ કહી શકાય અથવા તો એની અંદર એના રસની અંદર શું હોય એસિડ આ એસિડ શબ્દ જ લેટિન શબ્દ એસિડ્સ ઉપરથી આવેલો છે એનો અર્થ થાય છે ખાટા પદાર્થો તો આવી રીતે ટૂંકમાં એસિડ જે છે એની આ સામાન્ય લાક્ષણિકતાઓ જે છે એની આપણે ચર્ચા કરી છે બીજી વાત એસિડ સ્વાદે ખાટા હોય તે ભૂરા લિટમસને લાલ બનાવે દાહક અસર ઉપજાવે એટલે કે આપણા ચામડી ઉપર અથવા શરીર ઉપર પડે તો આપણને બળતરા થાય એટલે આ એસિડ જે છે એની સામાન્ય લાક્ષણિકતાઓ છે આ ઉપરાંત તે ધાતુ સાથે પ્રક્રિયા કરી અને કેટલીક ધાતુ એટલે બધી ધાતુઓ સાથે નહીં પણ અમુક ધાતુ સાથે પ્રક્રિયા કરી અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકે હવે ત્યારબાદ બેઝ ની આપણે લાક્ષણિકતા જે છે એની વાત કરીએ તો બેઝ કેવા હોય તો કે સ્વાદે કડવા એવો શબ્દ ટેક્સ્ટબુકમાં લખેલો છે આપણે અત્યાર સુધી શબ્દ વાપરીએ છીએ તુરા એટલે મેં કૌંસમાં તુરા શબ્દ પણ લખ્યો છે બેઝ સ્વાદે કેવા હોય તુરા હોય સ્વભાવે ચિકાસયુક્ત હોય એટલે કે ચીકણા હોય તે લાલ લિટમસને કેવું બનાવશે ભૂરો એસિડ શું કરે તો કે ભાઈ ભૂરાને લાલ બનાવે અને બેઝ શું કરે તો કે તે લાલ લિટમસને કેવું બનાવે ભૂરું બનાવે છે દાખલા તરીકે ધોવાનો સોડા એટલે Na2CO3 આ ઉપરાંત તમે શબ્દ સાંભળેલો છે NaOH KOH આ બધા બેઝ તરીકે વર્તે છે એસિડ જોયા બેઝ જોયા હવે એસિડ અને બેઝ બંનેની અમુક માત્રામાં એટલે કે ચોક્કસ માત્રામાં જો પ્રક્રિયા કરવામાં આવે તો ક્ષારનું નિર્માણ થાય જેમ કે સોડિયમ ક્લોરાઇડ બેરિયમ સલ્ફેટ સોડિયમ નાઇટ્રાઇટ અથવા નાઇટ્રેટ આ નાઇટ્રેટ છે એનેનો NaOH વત્તા HCl આ બંનેની પ્રક્રિયાથી શું બને NaCl NaCl ખોરાક તરીકે એટલે કે મીઠું આપણે જે કહીએ છીએ એ મીઠા તરીકે ખોરાકમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ આમ આ બધી વાત છે ને ઈ એસિડ બેઝ અને ક્ષારના મહત્વની થઈ હવે આપણે આયનીકરણ તરફ જવું છે તો આયનીકરણ માટે થાય અને શું પ્રોસેસ થાય એની થોડીક સમજૂતી અહીં આવી છે NaCl છે આયોનિક પદાર્થ છે એટલે Na+ અને Cl- આ બંને આયનો જે છે એના વચ્ચે પ્રબળ કુલંબિયન આકર્ષણ બળ અહીં આપણે સ્થિર વિદ્યુતીય બળ એવો શબ્દ બોલીએ હંમેશા ધનાયન અને ઋણાયન બંને એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાય જ્યારે પણ બે અસમાન વીજભાર ધરાવતા ઘટકો હોય ત્યારે એમની વચ્ચે જે આકર્ષણ હોય એને આપણે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ કહીએ છીએ તો આવા સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી એ જોડાયેલા હોય ત્યારે આખા ઝુમખા સ્વરૂપે રહેલા હોય ખરેખર NaCl નો સ્ફટિક જે આપણે વિચારીએ NaCl નો સ્ફટિક આપણે 12મા ધોરણની અંદર NaCl ના સ્ફટિક નો અભ્યાસ કરશું ત્યારે આપણે એને FCC રચના જે છે એટલે કે ફેસ સેન્ટર ક્યુબિક ક્લસ્પેક એવો શબ્દ બોલશું એમાં એક Na બાજુમાં બીજો Cl પાછો Na પાછો Cl એવી રીતે ઝુમખામાં ત્રિપરિમાણીય રીતે બધા ગોઠવાયેલા હોય જેની આપણે એક સાદી આકૃતિ વર્ણવેલી છે કે ભાઈ ધનાયન ઋણાયન આવા આકર્ષણ બળથી આ જોડાયેલા હોય હવે મિત્રો જ્યારે એને તમે પાણીમાં નાખો તો પાણી જે છે એ ધ્રુવીય છે ધ્રુવીય ઘટકો ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા હોય જે દ્રાવકનો ડાયઇલેક્ટ્રિક અચળાંક ઊંચો એની દ્રાવ્ય કરવાની ક્ષમતા વધારે એટલે બીજી રીતે કહીએ આપણે એવું કહી શકીએ કે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળો એ માધ્યમના ડાયઇલેક્ટ્રિક અચળાંકથી કેવા હોય વ્યસ્ત એટલે કે જેમ ડાયઇલેક્ટ્રિક અચળાંક ઊંચો એમ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ તોડવા માટે કેવા કહેવાય મજબૂત કહેવાય એમ કહી શકાય તો આપણે અહીંયા જેવો NaCl પાણીમાં નાખીએ તો પાણીનો ડાયઇલેક્ટ્રિક અચળાંક 80 જેટલો ખૂબ ઊંચો કહેવાય બરાબર એનો મતલબ એમ થયો કે જ્યારે NaCl તમે પાણીમાં નાખશો એટલે તે એના સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળોને 80 ગણા પ્રબળતાથી એને તોડી શકશે અથવા તો એ જે છે ઈ એને ઓગાળી શકશે એમ કહી શકીએ એટલે અહીંયા એનો ઉલ્લેખ કરેલો છે ટૂંકમાં જેમ ડાયઇલેક્ટ્રિક અચળાંક ઊંચો એમ તેની દ્રાવ્ય કરવાની ક્ષમતા કેવી ગણાય વધારે ગણાય તે વસ્તુ આપણે સમજાવી છે બીજી વાત કે હંમેશા જ્યારે કોઈ પણ ઘટક છે એ દ્રાવ્ય થાય ત્યારે પાણીના અણુ એની આસપાસ ઝુમખાની જેમ વીટડાઈ જાય જેમ કે NaCl માં NaIn છે તો એની આસપાસ પાણીનો ઋણ ભાગ આવશે એટલે અહીંયા જો મેં O બતાવ્યો છે અને Cl- છે એની આસપાસ પાણીના H+ ગોઠવાય એ રીતના આવે આ ઘટનાને જલયોજન કહેવાય શું કહેવાય જલયોજન આમ
માત્ર કોઈ પણ ઘટકને દ્રવ્ય કરવો એટલે એક જ ઘટના ઉપર આધારિત ન હોય, પહેલા તો એને બંધ જે છે તોડવા પડે અને એની આસપાસ જલયોજન થવું પડે। આ ક્રિયા જેટલી મજબૂત અથવા જેટલી વધારે એટલી એ ઘટકની પાણીમાં દ્રવ્યતા અથવા જે તે દ્રાવકમાં દ્રવ્યતા કેવી ગણાય, વધારે ગણાય। HCl અને એસિટિક એસિડ બેના ઉદાહરણ લઈએ આપણે, તો HCl નું પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે એટલે કે સંપૂર્ણ અયનીકરણ થાય, જ્યારે એસિટિક એસિડ નું અપૂર્ણ એટલે કે અલ્પ માત્રામાં વિયોજન થાય। તો હવે પ્રશ્ન એ થાય કે ભાઈ આવું કેમ થયું, તો એનો આધાર એક જ વસ્તુ છે કે જેટલા પ્રબળ બંધ હોય એ બંધને તોડવા માટે વધારે ઊર્જાની જરૂરિયાત પડે। એનો મતલબ એમ થયો કે આયનીકરણનો આધાર કેના ઉપર છે, બંધની પ્રબળતા ઉપર, અને બીજું ઉત્પન્ન થયેલા આયનો જે છે એના દ્રાવક યોજન એટલે એની આસપાસ દ્રાવકના અણુ વિટળાય અને જે એકબીજાને છૂટા પડી શકે, આ બે ઘટના જો શક્ય બનતી હોય તો એની દ્રવ્યતા વધે, બાકીની દ્રવ્યતા કેવી થાય, ઓછી। એટલે HCl માં બધું કેવું કહેવાય, વધારે, એટલે એસિટિક એસિડ માં બધી ઘટનાઓ કેવી છે, ઓછી। બીજા બે ટર્મ અહીંયા સમજાવ્યા છે, એક છે વિયોજન અને બીજું છે આયનીકરણ। તો વિયોજન એટલે શું, તો કે જે ઘટક ઘન અવસ્થામાં જે રીતે છે એટલે કે NaCl છે તો ઘન અવસ્થામાં આયનીય સ્વરૂપ ધરાવે છે, એને દ્રાવણમાં નાખ્યા તો પણ આયનીય અવસ્થામાં જ રહે। એનો મતલબ એમ થયો કે જેવું ઘન અવસ્થામાં છે એવી જ દ્રાવણ સ્વરૂપમાં છે, તો એ ઘટનાને આપણે માત્ર વિયોજન શબ્દ આપ્યો। શું આપ્યો, વિયોજન। પણ કેટલાક ઘટકો એવા હોય કે જે ઘન અવસ્થામાં તટસ્થ અણુ હોય પણ જેવું એને જલીય દ્રાવણ અથવા તો કોઈ પણ માધ્યમમાં ઉમેરે એટલે દ્રાવણ બનાવવામાં આવે ત્યારે આયનો ઉત્પન્ન કરે અથવા વિજભારિત ઘટક સ્વરૂપે વર્તે, તો એને આયનીકરણ કહેવાય। આપણે આ પ્રકરણની અંદર અહીંયા આ તબક્કે વિયોજન અને આયનીકરણ બંનેને સમાન જ ગણવાના છે, આપણે એમાં કોઈ ભેદ રાખશો નહીં। તો આ બધી તમામ માહિતીઓ છે એ સિમ્પલ થિંગ એટલે કે ટૂંકમાં શોર્ટ ક્વેશ્ચન સ્વરૂપમાં અથવા MCQ બેઝમાં આપણે સમજવાની થાય છે।